धारासभ्ય શૈલેષભાઈ મહેતાના પરિવાર દ્વારા કરનાળી ખાતે ત્રણ મંદિરોના જીર્ણોદ્ધાર કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી। છેલ્લા કેટલાક વર્ષોથી કુબેરેશ્વર ખાતે આવેલા ત્રણ મંદિરો જેનો વર્ષો પહેલા ઋષિ મુનિઓના હસ્તે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ સમયાંતરે મંદિર જર્જરિત થઈ જવા પામ્યું હતું, જેથી દરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પરિવારે પવિત્ર તીર્થક્ષેત્ર કરનાળી ખાતે કુબેર ભંડારી મહાદેવ મંદિરના પટાંગણમાં स्वयं स्थापित करेला श्री सिद्धेश्वर महादेव, नर्मदेश्वर महादेव, अंगारेश्वर महादेव तेम त्रण मंदिरों जीर्णोद्धार करी भूदेवों पासे प्राण प्रतिष्ठा करावी, तेमज पोतानी कुळदेवी गणाती खोडियार माताની मूर्तिनी प्रतिष्ठा कराई हती। आ त्रणे मंदिरोना शिवलिंगनी स्थापना वर्षो पहला ऋषि मुनिओए करी हती, जेथी शिवलिंग ने हटाया वगर शिव परिवार की स्थापना कराई हती अने मंदिरना जीर्णोद्धार कराया हता। आम तेमना परिवार साथे बे दिवस पूजा अर्चना यज्ञ में यजमान रूपी योगदान आपी प्रसादी धरावी भोलेनाथ ना आशीर्वाद ले भक्तजनों माटे मंदिर समर्पित कर्यो हतो। जय कुबेर। जय। वर्षो थी कुबेर दादा मंदिर नर्मदेश्वर महादेव अने सिद्धेश्वर महादेव ए बने जीर्णोद्धार कर जूना शिवलिंग था शिव परिवार नो त्यारे 2001-2 में जीर्णोद्धार कर शिवलिंग साथ शिव परिवार की स्थापना करी, परंतु दिवसों जाए एम मूर्तिओ में थोड़ी तकलीफों देखाती थी अने मंदिर पर जूना था एट्ला सुधारा वधारा आवश्यकता थी, एट्ले जीर्णोद्धार करने काम शुरू कर बाजू में अंगारेश्वर महादेव मंदिर थतुँ जीर्णोद्धार कराया ते ते शिव परिवार मूर्तिओ नवी स्थापित कर साथ खोडियार माता मूर्ति ने स्थापना आज कर बे दिवस आ प्रतिष्ठा कार्यक्रम की पूजा विधि यज्ञ चालता था। कुबेर दादा की कृपा थी मैंने सदभाग्य मिल आ मंदिर जीर्णोद्धार करने मूर्तिओ स्थापित करने शिवलिंग साथ शिव परिवार ने स्थापित करने આપણે એકલા હોઈએ ને આપણો પરિવાર આપણાથી છૂટો હોય તો આપણને કેવું લાગે, ત્યારે ભગવાન શિવનું શિવલિંગ હોય અને પરિવાર સાથે ના હોય તો કેવું લાગે, એટલે શિવ પરિવારની પણ સ્થાપના કરી છે અને જૂના જે મંદિરો છે એની જે સ્થાપના થઈ હોય ત્યારે વર્ષો પહેલાં ઋષિ મુનિઓની સ્થાપના કરી હોય એટલે શિવલિંગને હટાવ્યા વગર શિવ પરિવારની સ્થાપના કરવામાં આવી છે અને આજે પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ છે। પ્રતિષ્ઠામાં અનેક આગેવાનોએ ભાગ લીધો। હવે શ્રાવણ મહિનામાં અહીંયા આગળ જે ભક્તો આવશે એ તમામ આ શિવલિંગ પર અભિષેક કરી શકશે, મંત્રોચ્ચાર કરી શકશે, બીલી પત્રનું અર્પણ કરી શકશે અને આ પ્રતિષ્ઠા વખતે શિવજી પાસે માંગ્યું છે કે જે કોઈ તારા દર્શને આવે તમામ દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ થાય એવો આશીર્વાદ આપજે અને મને વિશ્વાસ છે। જય કુબેર ભંડારી। તારીખ 4 અને 5 બે દિવસ દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા છોટા ના કુટુંબ તરફથી એમના તરફથી અહીંના પુરાણી જર્જરિત થઈ ગયેલા ત્રણ મંદિરોની જીર્ણોદ્ધાર કરી મૂર્તિઓ લાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આજે કુબેર ટ્રસ્ટને અને ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। છેલ્લા 2 દિવસથી આ પ્રાણ પ્રતિષ્ઠા ચાલે છે। એક મંદિર છે એમના ભાઈશ્રીના નામે, એક મંદિર છે તે એમના પિતાશ્રીના નામે એમને જીર્ણોદ્ધાર કરાવડાયો। સાથે સાથે આ સંકુલની અંદર ખોડિયાર માતાનું સ્થાન નહોતું, એમની કુળદેવી ખોડિયાર માતા છે તો ખોડિયાર માતાની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભક્તો માટે ખોડિયાર મંદિર પણ ખુલ્લું મૂકવામાં આવ્યું। કુબેર મંદિર ટ્રસ્ટ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન અને કુબેર દાદા સરકારી અમની પાસે કરાવે એવા કુબેર દાદાના આશીર્વાદ।
જય કુબેર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.